પછી જોયું, પછી અંદર એરંડા હતા ને, મેં એરંડામાં ઘર બચ્યું કરતા કરતા ગયા બધા અહીંયા પાછળ બરોબર. પછી વન વિભાગવાળાને જાણ કર્યું સવારે, પછી સવારે જાણ કર્યું, પછી અમે આવ્યા સાહેબની બધાએ કે ના બરોબર દીપડાના છગડ છે. પછી ઈવડા અત્યારે હાલમાં પિંજરું લઈને અહીંયા પહોંચી ગયા છે સ્ટાફ સહિત. ગળામાં ઝાલુભાઈ ભાટિયા વાડી વિસ્તાર એમનો ઘનશ્યામપુર ગામમાં, એમને અથવા મજૂરે બે સાથે મળીને જોયેલો કે મેં કે 50 મીટરની છેટી એ સાહેબ જોયેલો, એમને ચિત્ર દેખાડ એટલે એમને લગભગ 11:30 સવારે ફોન આવ્યો. રેન્જ ફોર ઓફિસર હું TN ડઢાણિયા. પછી સાથે નોર્મલનો બીટ વિસ્તાર છે એમનો સ્ટાફ મારી સાથે છે, વિસ્તરણનો પણ સ્ટાફ મેં સહકાર લીધો. બપોરે સ્ટાફને મેં મોકલા, પછી એના ફૂટમાર્ક લીધા, તો 4 વાગ્યા પાછો હું સ્થળ ઉપર આવી ગયો. જે જે વિસ્તારમાં ઝાલુભાઈના કહેવાથી કે આ વિસ્તારમાં સાહેબ અહીંયાથી આ માટો બધી જ સ્થળ ચકાસણી કરી, એના પંજાના નિશાન જોયા, તેના ઉપરથી નિશ્ચિત થયું છે કે દીપડાના જ પંજાના નિશાન છે. એટલે દીપડો રામપુરા આપણું વાંકાનેરનું અભયારણ્ય વિસ્તાર છે, ત્યાંથી આવવાની શક્યતા છે, અને કદાચ માનવરાય વીડી થાન ત્યાંથી માંડવરાયની વીડીમાંથી પણ આવવાની શક્યતા છે. આ સપાટ વિસ્તાર છે એટલે શક્યતા બહુ ઓછી છે કે અહીંયા વસવાટ કરે, પણ આવેલો છે એ એનું ફ્લેગ માર્ચ ઉપરથી 100% નિશ્ચિત છે કે આવેલો છે. હવે અત્યારે અમે પિંજરાની વ્યવસ્થા કરી છે, 2 દિવસ સુધી અમે પિંજરું અહીંયા સતત રાખશું. જો આ વિસ્તારમાં હશે તો 100% પિંજરામાં દીપડો આવી જશે.